મને યાદ છે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ગિરનાર ગયો હતો ત્યારે તળેટીએ ઊભા ઊભા ચા પીતા પીતા હું એવું વિચારી રહ્યો હતો કે 10,000 પગથિયા પાર કરીને ગિરનારની ટોચ ઉપર હું ક્યારે પહોંચીશ. મતલબ એ વસ્તુ વિચારવામાં જ મેં 1.5 કલાક જેટલો ટાઈમ લીધો હતો. બટ જ્યારે મેં ફર્સ્ટ સ્ટેપ લીધું, ફર્સ્ટ પગથિયું હું ચડ્યો, તો 3 કલાક કરતાં પણ ઓછા સમયમાં હું ટોચ ઉપર પહોંચી ગયો હતો. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરો છો ત્યારે તમને બહુ અઘરી લાગતી હોય છે, બટ ફર્સ્ટ સ્ટેપ, એ ફર્સ્ટ પગથિયું તમે તમારા ડેસ્ટિનેશન મંજિલ તરફ આગળ વધો છો ત્યારે એવરી સ્ટેપ, એવરી ડે અને એવરી ટાઈમ તમે તમારી મંજિલની નજીક પહોંચતા જાઓ છો. જ્યારે મેં યુટ્યુબ ઉપર વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા ત્યારે મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મારી જર્નીમાં આટલા બધા લોકો જોડાશે. મતલબ એવું કહેવાય છે ને કે પહાડમાંથી નીકળતી નદી ક્યારે એવું નથી વિચારતી કે સમુદ્રને ક્યારે મળશે. એવી રીતે મેં પણ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મારી આ જર્નીમાં તમે આટલા બધા લોકો મને સપોર્ટ કરશો. આજે આપણે 1,000થી પણ વધારે યુટ્યુબ ફેમિલી છીએ, આટલા બધા મેમ્બર્સ છે અને બધા લોકો મને સપોર્ટ કરી રહ્યા છે, સહયોગ આપી રહ્યા છે. તો એના માટે તમને બધાને દિલથી થેન્ક યુ વેરી મચ. ઓકે, તો તમને કદાચ એવું થતું હશે કે 1,000 સબસ્ક્રાઈબરમાં શું, બટ એનો મતલબ એવો છે કે 1,000 કરતાં પણ વધારે લોકોએ મને કે પછી મારા કામને પસંદ કર્યું છે અને આ કોઈ નાની વાત નથી. ઓકે, તો લાસ્ટમાં હું એટલું જ કહીશ કે થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. તમે બધાએ મને સપોર્ટ કર્યો, સહયોગ આપ્યો અને આપણી ફેમિલી મેમ્બર્સમાં જેટલા પણ લોકો છો દરેક એક એક વ્યક્તિનો હું દિલથી આભાર માનું છું. ફ્યુચરમાં પણ તમે મને આવી રીતે સપોર્ટ કરતા રહેશો, સાથ આપશો, સહકાર આપશો એવી હું આશા રાખું છું. તો ચલો હવે આપણે મળીએ આપણા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. સેવ નેચર, સેવ વોટર, ટેક કેર. જય જય ગરવી ગુજરાત.